19 વર્ષ પહેલા યાત્રાધામ ડાકોર મંદિરની આસપાસ 55 થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી હતી જે આજે ફરી ચર્ચામાં આવી છે। 19 વર્ષથી બેકાર બનેલા દુકાનદારો પોતાની જગ્યા પાછી મેળવવા માટે આજે પણ તંત્ર અને સરકારને આજીજી કરી રહ્યા છે। તંત્ર દ્વારા યાત્રાધામના વિકાસ માટે અનેક કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત ખેડા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરની આસપાસ વર્ષો અગાઉ ડિમોલિશનમાં 55 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી। તે સમયે પણ દુકાનદારો તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કંઈ જ નિરાકરણ આપ્યું નથી। ત્યારે હવે 19 વર્ષ બાદ મંદિરની આસપાસ તૂટેલી દુકાનોનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે જે તે સમયે દુકાનદારોએ જગ્યા પાછી મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા છતાં પણ આજ દિન સુધી જગ્યા પાછી મળી નથી અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરાતા દુકાનદારોએ તંત્ર અને સરકાર સામે હવે નારાજગી દર્શાવી રહ્યા છે। રણછોડરાય વેપારી મહામંડળનો પ્રમુખ હતો। આજે 55 દુકાનો મંદિરની આસપાસ મંદિરની સામે ગઈ છે। એ દુકાનો જ્યારે સરકારે લેન્ડ એક્વિઝિશન બહાર પાડ્યું એ વખતે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા, નામદાર હાઈકોર્ટે અમને સ્ટે પણ આપેલો હતો અને એ વખતે સચિવ શ્રી વાયન રાવલ અંડર સેક્રેટરી રેવન્યુ વિભાગે 20/2/2003ના રોજ એક એફિડેટ કરેલી છે કે હાલમાં સરકાર જોડે જગ્યા નથી પરંતુ ગોમતી ઘાટનો વિકાસ સહેતી વિલ બી કન્સિડર ગીવન ધ ઓલ્ટરનેટ પ્લેસ, આવું લેખિત આપેલું છે। એ વાતને આજે 20 વર્ષ થયા અને દુકાનો ગઈ 19 વર્ષ થયો પણ આજ દિન સુધી સરકારશ્રી યા કલેક્ટર સાહેબે અમારા તરફ કોઈ ધ્યાન દોર્યું હોય એવું મને લાગતું નથી। એટલે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારો ગયેલી દુકાનો અમને 10/10 પાછી આપો। અગાઉ એના માટે પંચકિયાસ થયેલો છે, સિટી સર્વેની અંદર લેન્ડ રેકોર્ડે તપાસવામાં આવેલો છે, મામલતદાર સાહેબનો પંચકિયાસ બી થયેલો છે અને લોકતાંત્રિક મૂલ્યના આધારે અમારી દુકાનો અમે પાછી મેળવવા માટે કાયદેસરના હકદાર છીએ। એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને 10/10 દુકાનો ગોમતી ઘાટ ઉપર વહેલમ વહેલી તકે આપવા મહેરબાની કરશો જી। અને રણછોડરાય મંદિર આજુબાજુ હતી 70 દુકાનો અમારી તૂટી ગયેલી છે અને બેરોજગાર છે અત્યારે હાલમાં, કંઈ છે ને ધંધા પાણી, તો સરકાર અમને જગ્યા આપે તે સારું છે, કોઈ જગ્યા વ્યવસ્થિત આપે તો। હવે તમે ત્યારબાદ છૂટ્યા પછી તમે શું શું કામગીરી કરી? અત્યારે કંઈ નહીં, લારી જ છે અમારે, એ જ કરીએ છીએ, આજુબાજુ ઊભી રાખીએ છીએ, બીજું કંઈ છે નહીં। અને એ બી હટાવે પોલીસવાળા હેરાન કરતી એવું બધું બધા કરે છે, અમુક ટાઈમે દબાણ ને એ બધું આ તકલીફ પડે છે અમને। અમારી રણછોડજીની મંદિરની બહાર દુકાન હતી, સરસ દુકાનો, અત્યારે 70 દુકાનદારો સરસ રીતે પોતાની રોજીરોટી પૂરી પાડતા હતા અને જ્યારે અમારી દુકાનો તોડવામાં આવી તે વખતે પહેલાં કહેવામાં આવ્યું હતું કે પહેલાં તમને દુકાનો આપીશું પછી દુકાનો તોડીશું, એની જગ્યાએ પહેલાં દુકાનો તોડી છે અને પછી અમને કંઈ પણ આપ્યું નથી। તો સરકારને નમ્ર વિનંતી છે મારી કે અમને જે તે વખતે બાહેધરી આપી હતી કે તમને અમે લોકો રોજીરોટી પૂરી પાડીશું તેના માટે અત્યારે સરકાર કંઈ કર્યું નથી, તો આગળ કંઈક પગલાં ભરે અને અમારી વાત સાંભળે અને અત્યારે જે મારા ઘરની હાલત છે, મારા ભાઈઓ મારા પપ્પાની હાલત જોવાતી નથી એ રીતની પરિસ્થિતિ છે, તો એવી બધા જ દુકાનદારોની પરિસ્થિતિ છે, તો સરકારને મારી હાથ જોડી અને નમ્ર અપીલ છે કે અમારી આ વાત સાંભળે। જય રણછોડ। ખેડાથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક।